ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ભારે ખેંચતાણ બાદ યુવા નેતા શેરખાન પઠાણનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે શેરખાન પઠાણે ઉમેદવારી પત્રક ભર્યું હતું. ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારના નામની આખરે જાહેરાત કરવામાં આવી છે. ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે કોંગ્રેસ દ્વારા સત્તાવાર રીતે શેરખાન પઠાણના નામની જાહેરાત કરવામાં આવી હતી. ભરૂચ યુથ કોંગ્રેસના પ્રમુખ શેરખાન પઠાણે આજરોજ તેમનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. એ પૂર્વે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતેથી રેલી કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા. કલેક્ટર કચેરી ખાતે પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ચકમક પણ થઈ હતી. તો આ તરફ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણાને કલેક્ટરની કેબિનમાં જતા પોલીસે અટકાવ્યા હતા, જેને કારણે વિવાદ થયો હતો. જો કે બાદમાં તેમણે પ્રવેશ આપવામાં આવ્યો હતો. શેરખાન પઠાણે મુખ્ય ચૂંટણી અધિકારી રવિ અરોરાને તેમનું ઉમેદવારી પત્ર સુપ્રત કર્યું હતું. ભરૂચ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર માટે ભારે ખેંચતાણ જોવા મળી હતી, ત્યારે કોંગ્રેસે ફરી એકવાર લઘુમતી કાર્ડ ખેલી યુવા નેતાને ટિકિટ આપી છે, જેનો મુકાબલો ભાજપના આદિવાસી નેતા મનસુખ વસાવા અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીના છોટુ વસાવા સાથે થશે. આ પ્રસંગે શેરખાન પઠાણે ચેનલ નર્મદા સાથેની વિશેષ વાતચીતમાં તેમની જીતનો દાવો વ્યક્ત કર્યો. ભરૂચ લોકસભા બેઠક પર ભારે કસમકસ બાદ કોંગ્રેસ દ્વારા શેરખાન પઠાણના નામની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે. આપણી સાથે શેરખાન પઠાણ છે, તેમની સાથે વાત કરીશું. તમારા નામની જાહેરાત કરાઈ છે, તમારે જીતનો કેટલો આશાવાદ? ચોક્કસ, મને મારા કોંગ્રેસના તમામ આગેવાનો, કોંગ્રેસના કાર્યકરો અને ભરૂચની લોકસભાની જનતા પર મને પૂરેપૂરો વિશ્વાસ છે કે ચોક્કસ કોંગ્રેસનો વિજય થવાનો છે. તમારી સામે એક તરફ સાંસદ મનસુખ વસાવા છે તો બીજી તરફ છોટુ વસાવા છે, કેટલો મોટો પડકાર માનો છો? હું એવું માનું છું કે બેઉ ટ્રાઇબલ ઉમેદવાર છે, પણ મને ચોક્કસ વિશ્વાસ છે કે પ્રજા કોંગ્રેસની સાથે છે અને કોંગ્રેસની વિચારધારાને લઈને અમે ગામે ગામ જઈશું. જે લોકો રોજગારીથી જે લોકો પીડાય છે, તેમને રોજગારી માટે આ લડત કરવાના છે. ખેડૂતોના મુદ્દાને લઈને આ કોંગ્રેસ સમિતિ દ્વારા તમામ ભરૂચ લોકસભાના અમારા આગેવાનો ગામે ગામ પ્રજા પાસે આ પ્રશ્ન લઈને અમે જવાના છે અને ચોક્કસ કોંગ્રેસનો વિજય થવાનો છે. કયા મુદ્દાઓ લઈને તમે લોકો પાસે વોટ માંગવા જશો? ભારતીય જનતા પાર્ટીએ જે ગઈ વખતે જે વાયદા કરેલા કે દર વર્ષે 2 કરોડ યુવાઓને નોકરી આપવાની જે વાયદા કરેલા અને લોકોને 15 લાખ આપવાના જે જૂઠા વાયદા કરેલા, તે વાયદાઓને લઈને અમે કોંગ્રેસ દ્વારા અમે ગામે ગામ જઈશું. લોકોને રોજગારીના મુદ્દાઓને લઈને, ખેડૂતોના પ્રશ્નને લઈને, મહિલાઓની સુરક્ષાઓને લઈને અમે ગામે ગામ તમામ ભરૂચ લોકસભાના મુદ્દાઓને લઈને અમે કોંગ્રેસ દ્વારા અમે જવાના છે. લોકોના જે પ્રશ્નો છે તે લઈને જે કોંગ્રેસનો ઉમેદવાર છે તે લોકો વચ્ચે જશે અને વોટ માંગશે. કેમેરામેન સાજીદ પટેલ સાથે જયવ્યાસ, ચેનલ નર્મદા, ભરૂચ. આ બાજુ